નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂતો માટેના મોટા સમાચાર, જેમાં 2000 નો હપ્તો, દિવસે વીજળી, હવામાન અને વાવાઝોડું તેમજ વગેરે માહિતી વિશેના મોટા સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને જોતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં. તો પહેલા મોટા સમાચાર જોઈએ. તો હવામાન બાબતે સમાચાર જોઈએ તો ગુજરાતના વાતાવરણમાં સામાન્ય વાદળ સાથે અમુક વિસ્તારમાં સામાન્ય છાંટાછૂટી એકાદ બે દિવસ દરમિયાન જોવા મળી શકે છે. ત્યારબાદ ગુજરાતનું વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેવાની સંભાવના છે. તેમજ પવન છે તે મુખ્યત્વે ઉત્તર પૂર્વ દિશાના મોટાભાગના દિવસો દરમિયાન ફૂંકાશે અને પવનનું જોર છે તે અમુક કલાકો સુધી વધુ રહી શકે છે, જેમાં રાત્રિમાં પવનનું જોર થોડું વધી શકે છે. ઠંડીમાં એકાદ બે ડિગ્રી જેટલી વધઘટ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. જોકે હજી ભારે ઠંડી માટે રાહ જોવી પડશે. અન્યત્ર બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું મિચોંગ વાવાઝોડું તામિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના કાંઠા નજીક આજે મોડી રાતના ટકરાયું છે, જેને કારણે ચેન્નઈમાં ભારે તારાજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ ચેન્નઈમાં જોવા મળી રહ્યું છે. એરપોર્ટ છે તે પણ પાણીમાં ગરકાવ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. તો ખૂબ જ ખાના ખરાબી સર્જતું મિચોંગ વાવાઝોડું. અન્યત્ર 2000ના હપ્તામાં ફેરફાર બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 15મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી છે, ત્યારે 16મો હપ્તો ખેડૂતોને આપવામાં આવે તે પહેલા જ લોકસભાની ચૂંટણીના કારણે યોજનામાં રકમમાં વધારો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ખેડૂતોને હોળી પહેલા વધેલી રકમનો લાભ મળી શકે છે. અને એક સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું બજેટ હાલ 60,000 કરોડ છે, તે વધીને 1,00,000 કરોડ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો 2000ના હપ્તા બાબતે મોટા સમાચાર આગામી દિવસોમાં આવી શકે છે. અન્ય તરફ 24 કલાક વીજળીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણીઓ સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું છે કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ શરૂ થયું છે. અને અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા પૈકી ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વન્ય પશુઓના ભયને કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે તેવી વાત કરવામાં આવી છે. અન્ય તરફ માવઠાની સહાય બાબતે મોટા સમાચાર જોઈએ તો 26 નવેમ્બરના રોજ થયેલ ભારે માવઠાને કારણે ખેડૂત મિત્રોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખાસ કરીને માવઠાના નુકસાનીનો સર્વે ઝડપથી થાય અને ખેડૂતોને નુકસાનીની સહાય તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી ખેડૂત મિત્રો માંગ કરી રહ્યા છે. જોકે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ જણાવ્યું છે કે તુવેરનો પાક છે તેમજ જીરુનો પાક છે અને ચણાના પાકમાં વ્યાપક પ્રમાણમાં માવઠાના વરસાદને કારણે નુકસાન જોવા મળ્યું છે, જેની સહાય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી છે.